હેલો એન્ડ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આપણે જોઈ રહ્યા હતા યુનિટ વન બી એમિનો એસિડ પોલિપેપ્ટાઈડ એન્ડ પ્રોટીન તો આ ચેપ્ટરની અંદર આપણે શું જોયું સૌથી પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એમિનો એસિડ જોયું એમિનો એસિડ કોને કહેવાય બરાબર તો કે જે કાર્બનિક સંયોજનની અંદર એમિનો ગ્રુપ અને કાર્બોક્ઝુલિક એસિડ ગ્રુપ પ્રેઝન્ટ હોય તેવા કાર્બનિક સંયોજનને શું કહેવાય છે એમિનો એસિડ નેક્સ્ટ આપણે જોયું ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ બરાબર એસિડિક એમિનો એસિડ બેઝિક એમિનો એસિડ ન્યૂટ્રલ એમિનો એસિડ એના પછી આપણે જોયું સાયટલિક એમિનો એસિડ અને સરળ જે ચેઇન ફોર્મમાં હોય એ એમિનો એસિડ એની પછી આપણે જોયું એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જનરલ મેથડ ફોર ધી સિન્થેસિસ ઓફ એમિનો એસિડ એટલે કે એમિનો એસિડના સિન્થેસિસ માટેની જનરલ એટલે કે સામાન્ય રીતો એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં કઈ કઈ મેથડ જોઈ હતી સૌથી પહેલાં તો એક જોઈતી આપણે આલ્ફા હેલો એસિડ દ્વારા એમિનો એસિડનું સંશ્લેષણ એના પછી ગેબ્રિયલ થેલેમાઇડ મેથડ દ્વારા અને થર્ડ મેથડ હતી એ જોઈ હતી આપણે એ હતું સ્કેટર સિન્થેસિસ તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે એના પછીની ત્રણ મેથડ એમાં ફર્સ્ટ છે એટલે કે ફોર્થ નૂપ સિન્થેસિસ નૂપ સંશ્લેષણ ફાઇવ છે હાઇડેન્ટોઈન મેથડ દ્વારા એમિનો એસિડનું સિન્થેસિસ અને સિક્સ એટલે કે લાસ્ટ છે એ છે ફિશરનું મેલોનિક એસ્ટર દ્વારા એમિનો એસિડનું સિન્થેસિસ તો ચાલો સ્ટુડન્ટ્સ હવે આપણે સ્ટાર્ટ કરીએ નૂપસિન્થેસિસ નૂપસિન્થેસિસમાં શું થશે તો કે આલ્ડીહાઈડ અથવા કિટોનિક એસિડના ઓક્ઝાઇમનું આલ્ડીહાઇડ અથવા તો કિટોનિક એસિડ જે છે તેના ઓક્ઝાઇમનું પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરતાં એમિનો એસિડ મળે છે હવે જો સ્ટુડન્ટ્સ અહીંયા એમ કીધું છે કે આલ્ટીહાઈડ અથવા કિટોનિક એસિડ એટલે કે આલ્ટીહાઈડ અથવા તો કિટોનિક એસિડ તેના ઓક્ઝાઇમનું પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરવાનું છે તો આપણને એમિનો એસિડ મળે બરાબર તો આપણે અહીંયા લીધેલું છે કીટો એસિડ કીટો એસિડ એટલે શું થશે કે તેની અંદર સી ડબલ બોન્ડ ઓ એટલે કે કીટોન ગ્રુપ આવેલું હશે અને કાર્બોક્ઝીલિક એસિડ ગ્રુપ પ્રેઝન્ટ હશે તેની અંદર તો આવા સંયોજનને શું કહેવાય કીટો એસિડ હવે સૌથી પહેલો જે પાર્ટ છે એમાં શું મેળવવાનું છે આપણે ઓક્ઝાઇન બરોબર તો ઓક્સાઇન મેળવવા માટે આપણે શું કરવું પડશે કિટોનિક એસિડ જે છે તેની હાઇડ્રોક્સિલ અમાઇન એટલે કે એનએચ ટુ સાથે રિએક્શન કરાવવાની છે આ એનએચ ટુ ઓએચ હાઇડ્રોક્સિલ અમાઇન સાથે રિએક્શન કરાવીએ એટલે અહીંયાથી આ જે નાઇટ્રોજન છે હાઇડ્રોક્સિલ અમાઇનનો એ નાઇટ્રોજન અહીંયા ઓક્સિજન પાસે શિફ્ટ થશે અને આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થશે બરોબર તો હવે વધ્યું શું તો કે આજે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો એચ જે વધે છે બરાબર એ શું થશે અહીંથી રીમૂવ થઈ જશે અને આપણને અહીંયા મળશે ઓક્ઝાઇમ આર સી સી ડબલ ઓ અને ડબલ બોન્ડ એન આવા જે સ્ટ્રક્ચર છે એને કહેવાય ઓક્ઝાઇમ બરાબર હવે આપણને અહીંયા ઓક્ઝાઇમ મળી ગયો છે તો તેનું શું કરવાનું છે પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરવાનું છે રિડક્શન કરશું એટલે શું થશે ઓક્સિજન રીમૂવ થશે અને હાઇડ્રોજન ઉમેરાશે તો જુઓ અહીંયા પણ એ જ થાય છે કે ઓક્સિજન દૂર થશે અથવા તો હાઇડ્રોજન ઉમેરાશે બરાબર હાઇડ્રોજન ઉમેરાશે તો શું થશે કે અહીંયા જે આ ડબલ બોન્ડ છે ઓક્ઝાઇમમાં એ બ્રેક થઈ જશે બરાબર તો જ તે હાઇડ્રોજન એડ થશે તો જુઓ તમે અહીંયા આ જે ફક્ત સી છે એની જગ્યાએ અહીંયા આવી જશે સી એચ રિડક્શન થાય છે હાઇડ્રોજન એડ થાય છે અને અહીંયાથી જે ઓક્સિજન છે તે રિમૂવ થઈ જાય છે બરાબર અને અહીંયા આવી જશે હાઇડ્રોજન એટલે કે એનએચ ટુ એટલે કે આવું સ્ટ્રક્ચર મળે છે આર એચ સી ડબલ ઓ એચ એનએચ ટુ તો તેને કહેવાય એમિનો એસિડ આપણે એક એક્ઝામ્પલ સાથે જોઈએ અહીંયા છે કીટો એસિડ બરાબર કીટો એસિડ એટલે કે અહીંયા કયું એસિડ લીધું છે આપણે ગ્લાયોક્ઝેલિક એસિડ ગ્લાયોક્ઝેલિક એસિડ જેની હાઇડ્રોક્સિલ અમાઇન સાથે રિએક્શન કરાવીએ એટલે આપણને મળે ઓક્ઝાઇમ અને આ ઓક્ઝાઇમની આપણે રિડક્શન કરીએ તો ઓક્સિજન દૂર થઈ જશે આ ડબલ બોન્ડ બ્રેક થઈ જશે એટલે શું થશે હાઇડ્રોજન એડ થશે બરાબર અને આપણને મળશે આપણો એમિનો એસિડ આ જે ગ્લાયસિન છે એ એમિનો એસિડ આપણને મળે છે તો સ્ટુડન્ટ્સ આ થયું આપણું નૂપસિન્થેસિસ નૂપસિન્થેસિસમાં શું કરવાનું છે કીટો કિટોએસિડનું હાઇડ્રોક્સિલેમાઇન સાથે રિએક્શન કરો એટલે ઓક્ઝાઇમ મળે અને આ ઓક્ઝાઇમનું પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરીએ એટલે આપણને મળે એમિનો એસિડ એના પછી છે હાઇડેન્ટોઈન મેથડ હાઇડેન્ટોઈન પદ્ધતિ દ્વારા તો ચાલો હવે આપણે એ સ્ટાર્ટ કરીએ ફિફ્થ મેથડ છે કે એરોમેટિક આલ્ડીહાઇડ અને હાઇડેન્ટોઈનની એસેટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં જે ઉત્પન્ન થાય છે સબસ્ટન્સ તેનું રિડક્શન કરવાનું છે રિડક્શન કર્યા બાદ હાઇડ્રોલિસિસ કરતાં એમિનો એસિડ મળે છે હવે જો અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ આ છે બેન્ઝાલડી હાઈડ બરાબર સી સિક્સ એચ ફાઇવ સી એચ ઓ તેની હાઇડ એન્ડોઈન એટલે કે આ જે સ્ટ્રક્ચર છે તેને કહેવાય હાઇડ એન્ડોઈન સી ઓ એનએચ સી ઓ સીએચ ટુ એનએચ આ જે સ્ટ્રકચર છે એને કહેવાય હાઈડ એન્ડોઈન હાઇડેન્ટોઇનની આપણે એસેટિક એનહાઇડ્રેઇટ વડે રિએક્શન કરવાની છે સી એચ થ્રી સી ઓ ઓ જેને કહેવાય એસિટિક એનહાઇડ્રેઇડ તેની સાથે રિએક્શન કરીએ એટલે એચ ટુઓનો મોલેક્યુલ્સ રીમૂવ થશે અહીંયા એચ ટુઓનો મોલેક્યુલ્સ રીમૂવ થશે હવે જુઓ કઈ રીતે થશે રીમૂવ અહીંયા તમને બતાવ્યા જ છે એ પ્રમાણે આ રીતે એચ ટુઓનો મોલેક્યુલ્સ રીમૂવ થશે બરાબર તો અહીંયા જે કાર્બન રહેલો છે આ કાર્બન તેની વેલેન્સી જે છે એ ઘટશે કેટલી વેલેન્સી ઘટશે બે બોન્ડ જે છે એ ઘટશે એટલે આ જે સી સિક્સ એચ ફાઇવ સી એચ છે એ અહીંયા ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે બરાબર ફરી એકવાર જે બેન્ઝાલ્ડી હાઈડ છે તેની હાઈડેન્ડોઇન સાથે એસેટિક એનહાઇડ્રેડની હાજીમાં રિએક્શન કરીએ તો એચ ટુનો મોલિક્યુલ્સ મેં તમને અહીંયા બતાવ્યો છે એ રીતે રિમૂવ થશે અને અહીંયા જે કાર્બન રહેલો હશે તેની વેલેન્સી જે છે એ ઘટશે અને વેલેન્સીને સેટિસ્ફાઈડ કરવા માટે ત્યાં શું આવી જશે ડબલ બોન્ડ એટલે કે આ સ્ટ્રક્ચર બરાબર તો નેક્સ્ટ હવે આપણે એનું કરવાનું છે રિડક્શન તો આ જે સ્ટ્રક્ચર છે એનું આપણે કરવાનું છે રિડક્શન રિડક્શન કરશું એટલે શું થશે સોડિયમ મર્ક્યુરીની હાજરીમાં અને ઇથેનોલની પ્રેઝન્સમાં આપણે રિડક્શન કરવાનું છે તો અહીંયા જે ડબલ બોન્ડ આવેલા છે સી ડબલ બોન્ડ સી એચ એ બ્રેક થઈ જશે બરાબર અને ત્યાં આવી જશે હાઇડ્રોજન એટલે જો અહીંયા તમે આ જે અહીંયા સી સિક્સ એચ ફાઇવ છે એ એઝ ઇટ ઇઝ રહેશે હવે અહીંયા ડબલ બોન્ડ હતા સી અને સી ડબલ બોન્ડ સી એચ તો આ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે એટલે બંને બાજુ શું આવી જશે હાઇડ્રોજન અહીંયા તો ઓલરેડી એક હાઇડ્રોજન અજો હતો તે અને એક બીજો આવી જશે એટલે અહીંયા આવી જશે સીએચ ટુ એની સાથે સી એચ જોડાયેલો છે એટલે આ સી એચ એની સાથે એનએચ એની સાથે સીઓ એની સાથે એનએચ જોડાયેલો છે અને આ સીઓ જો બાકીનું જે સ્ટ્રકચર છે એ એઝ ઇટ ઇઝ રહેશે ફક્ત ચેન્જ શું થશે આ સ્ટ્રકચરમાં અને આ સ્ટ્રકચરમાં કે અહીંયા જે ડબલ બોન્ડ છે એ બ્રેક થઈ જશે અને બંને જગ્યાએ હાઇડ્રોજન એડ થઈ જશે આવું થાય એટલે આપણને આ સ્ટેપ મળી જાય એના પછી આપણે કરવાનું છે તેનું હાઇડ્રોલિસિસ હાઇડ્રોલિસિસ આપણે કરવાનું છે એટલે અહીંયાથી તેનું હાઇડ્રોલિસિસ થશે એચસીએલની હાજરીમાં આ રીતે જો આ રીતે આપણે હાઇડ્રોલિસિસ કરશું તો આપણને શું મળશે ફિનાઇલ એલે સોરી એલેનાઇ એટલે કે એમિનો એસિડ જુઓ અહીંયા જે છે એ હાઇડ્રોલિસિસ થશે એટલે આ રીતે આમ થશે તો અહીંયા જે છે આ એનએચ પાસે આવશે હાઇડ્રોજન અને આ સી ઓ એચ પાસે આવી જશે સોરી સીઓ પાસે આવી જશે ઓ એચ એ જ રીતે અહીંયા આવશે હાઇડ્રોજન અને સીઓ પાસે આવી જશે ઓ એચ બરાબર તો હવે આપણને શું મળે છે ફિનાઇલ એન એલ એનઆઈ સી સિક્સ એચ ફાઇવ સી સિક્સ એચ સી એચ ટુ સી એચ ટુ એન એચ ટુ બરાબર અહીંથી હાઇડ્રોલિસિસ થાય છે એટલે એક બાજુ આવે છે હાઇડ્રોજન અને એક બાજુ આવે છે ઓએચ થઈ ગયો આ એનએચ ટુ અને અહીંયા આવશે સી આ ઓ અને એની પાસ એની પાસે આવશે ઓએચ અને આ એમાઈન છે એનએચ એની બાજુમાં આવી જશે એનએચ ટુ ફરી એકવાર જોઈએ આપણે બેન્ઝાલિહાઈડ અને હાઈડેનટોઈનની એકબીજા સાથે એસેટિક એન હાઇડ્રાઇડની હાજરીમાં રિએક્શન કરાવવાની છે તો એચ ટુનો મોલિક્યુલ્સ તમને અહીંયા બતાવ્યા એ પ્રમાણે રિમૂવ થશે બરાબર તો શું થશે અહીંયા ફક્ત ડબલ બોન્ડ આવશે એ ચેન્જ થશે નેક્સ્ટ સ્ટેપમાં એનું કરવાનું છે રિડક્શન રિડક્શન કરશું એટલે આ જે ડબલ બોન્ડ છે એ બ્રેક થઈ જશે અને ત્યાં આવી જશે હાઇડ્રોજન અને લાસ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે તેનું હાઇડ્રોલિસિસ હાઇડ્રોલિસિસ આ રીતે કરવાનું છે એટલે એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ આવશે ઓઇચ એવી જ રીતે અહીંયા એક બાજુ આવશે હાઇડ્રોજન અને એક બાજુ આવશે ઓઇચ એટલે અહીંયા આપણને મળી જશે સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ સી એચ એનએચ ટુ અને આ સી એચની સાથે જોડાયેલું છે સી ડબલ ઓ એચ જો અહીંયા તમને બતાવેલું જ છે સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ સી એચ એનએચ ટુ સી ડબલ ઓ એચ અને એનએચ ટુ સી સીએચ સી ડબલ ઓ એચ જે છે એ છૂટું પડે છે ત્યાંથી અહીંથી આ એનએચ ટુ અને સી ડબલ ઓ એચ તો આ રીતે આપણને ફિલાઇન ફિનાઇલ એલેનાઇન જે છે હાઇડેન્ટોઇન મેથડ દ્વારા આપણે મેળવી શકીએ છીએ નેક્સ્ટ અને લાસ્ટ મેથડ જોઈએ આપણે એ છે ફિશરનું મેલોનિક એસ્ટર દ્વારા હવે આ મેલોનિક એસ્ટર શું છે તો કે એ છે એ છે સક્રિય મિથિલિન સમૂહ બરાબર હવે આજે સક્રિય મિથિલિન સમૂહ કોને કહેવાય તો કે એ આપણે યુનિટ થ્રીની અંદર ભણવાનું છે કે કિટોન આલ્ડીહાઇડ જેવા જે ઋણ સમૂહ હોય તેની પાસે જો હાઇડ આ સીએચ ટુ સમૂહ આવેલો હોય તો તેને કહેવાય રિએક્ટિવ મિથિલિન ગ્રુપ સી એચ થ્રી સમૂહ હોય તે તેની પાસેના જે ડબલ બોન્ડ અથવા તો નેગેટિવ સમૂહ હોય એની સાથે હાઇડ્રોજન જે છે એ ટ્રાન્સફર થઈ જશે એટલે કે અહીંયા તો આ હાઇડ્રોજન છે એ અહીંયા આવી જશે તો અહીંયા શું વધશે સીએચ ટુ તો આ જે સીએચ ટુ છે એને કહેવાય સક્રિય મિથિલિન સમૂહ બરાબર તો હવે આપણે જોઈએ અહીંયા તો સૌથી પહેલાં આપણે લેવાનું છે બીઆર આર સીએચ ટુ સી એચ થ્રી સીએચ થ્રી તો આ જે કમ્પાઉન્ડ છે તેની સોડિયમ મેલોનિક એસ્ટર સાથે રિએક્શન કરાવવાની છે સોડિયમ મેલોનિક એસ્ટર સાથે રિએક્શન કરાવો એટલે કે એન એ સી બ્રેકેટ સી ડબલ ઓ એચ ફાઇવ ટુ ટાઈમ્સ તો એન એટલે કે આ એનએ જે છે એના મોલેક્યુલ્સ જે છે એ વન મોલેક્યુલ રીમૂવ થઈ જશે એટલે શું આવશે અહીંયા ડાયરેક્ટ આજે સીએચ ટુ છે એ આ સીએચ સાથે જોઈન્ટ થઈ જશે હવે જુઓ તમે અહીંયા આ સીએચ થ્રી જે છે એ ટુ ટાઈમ્સ આ સીએચ થ્રી ટુ ટાઈમ્સ એની સાથે સીએચ આ સીએચ આ સીએચ ટુ જે છે ઈ કોની સાથે અટેચ થઈ જશે આ સીએચ સાથે બરાબર એટલે આ સીએચ ટુ સીએચ સાથે અટેચ થઈ જશે અને આજે સી ડબલ ઓ સી ટુ એચ વોઈટ છે એઝ ઇટ ઇઝ રહેશે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે એનું હાલકલી વડે હાઇડ્રોલિસિસ કરવાનું છે આલ્કલી એટલે કે એને હોય અને કેવોડે એને હોય અને કેવ ચોડે તેનું હાઇડ્રોલિસિસ કરીએ તો અહીંયા જે છે એસ્ટર ગ્રુપ છે બરાબર આ એસ્ટર ગ્રુપનું કાર્બોક્ઝીલિક એસિડ ગ્રુપમાં કન્વર્ઝન થઈ જશે એટલે આપણને મળે ડાય ડાયકાર્બોક્ઝીલિક એસિડ અને આ જે ડાય ડાયકાર્બોક્ઝીલિક એસિડ મળે છે આપણને તેનું આપણે બ્રોમિનેશન કરવાનું છે બીઆર ગ્રુપ તેમાં અટેચ કરવાનું છે બરોબર એટલે શું થશે હવે જો કે એચ બીઆર થશે હવે આ એચ ક્યાંથી રીમૂવ થશે તો કે જો આ ડાય એસિડ જે છે ને તેમાં આ હાઇડ્રોજન રહેલો છે બરાબર એ હાઇડ્રોજન અને આમાંથી એક બ્રોમિન એઝ અ એચ તરીકે રીમૂવ થઈ ગયા તો હવે વધ્યું શું બીઆર તો એ જે બ્રોમિન છે એ આ કાર્બન સાથે અટેચ થઈ જશે એટલે જો અહીંયા સીએચ થ્રી ટ્વાઇસ સીએચ સીએચ ટુ સી બી આર સી ડબલ ઓ એચ જેને કહેવાય મોનો બ્રોમો ડેરીવેટિવ જેમાંથી એને ગરમ કરવાનું છે આજે મોનોબ્રોમો ડેરીવેટિવ છે તેને ગરમ કરવાનું છે હીટ કરીએ એટલે એમાંથી સી ટુ જે છે રીમૂવ થઈ જશે બરોબર અહીંયા જે આ સી ઓ એચ આવી રીતના આવેલું છે સી ડબલ ઓ એચ અને સી ડબલ ઓ એચ આ કાર્બન સાથે હવે જો ફરી વાર તમને સમજાવું આ જે સ્ટ્રકચર છે એટલું બરોબર એ શું કહે છે તો કે કાર્બન એની સાથે સી ડબલ ઓ એચ અને સી ડબલ ઓ એચ આ રીતે જોડાયેલું છે આને ગરમ કરશું એટલે સી ઓ ટુ રીમૂવ થઈ જશે હવે આ સીઓ ટુ રીમૂવ થઈ જશે બરાબર એટલે શું વધશે ફક્ત અહીંયા તો કે આ સી પછી આ હાઇડ્રોજન અહીંયા કાર્બન પાસે યોજશે એટલે સી એચ અને સી ડબલ ઓ એચ વચ્ચે જેમાંથી આ જ્યારે બ્રોમો ડેરીવેટિવ છે એનું ડી કાર્બોક્ઝિલેશન થશે ત્યારે ડી કાર્બોક્ઝિલેશન કરીએ એટલે આપણને મળે આ સ્ટ્રક્ચર જેની એમોનિયા સાથે રિએક્શન કરાવો તો આ જે બ્રોમિન છે તે રિમૂવ થઈ જશે બરાબર અને એની જગ્યાએ આવી છે એનએચ ટુ ફરી એકવાર જોઈએ આપણે સૌથી પહેલાં તો શું કરવાનું છે કે મેલો સોડિયમ મેલોની કેસ્ટર જે છે એની રિએક્શન કરાવવાની છે આપણે સીએચ થ્રી સીએચ થ્રી સીએચ સીએચ ટુ બીઆર આની સાથે તેની રિએક્શન કરાવીએ એટલે એને બીઆરનો એક મોલેક્યુલ્સ રીમૂવ થશે નેક્સ્ટ જે આપને આપને જે આ સ્ટ્રકચર મળે છે તેનું આપણે હાઇડ્રોલિસિસ કરવાનું છે હાઇડ્રોલિસિસ કરીએ એટલે આ જે એસ્ટર ગ્રુપ છે એનું એકમાં એસિડમાં કન્વર્ઝન થઈ જશે બરાબર એટલે આપણને એ મળે એસિડ અને આ થઈ જશે આલ્કોહોલ રિમૂવ આ જે ડાયકાર્બોક્ઝિલિક એસિડ મળે છે તેનું બ્રોમિનેશન કરવાનું છે એટલે અહીંયા બ્રોમિન ગ્રુપ અટેચ થઈ જશે જેને કહેવાય મોનોબ્રોમો ડેરીવેટિવ આ મોનોબ્રોમો ડેરીવેટિવ છે તેનું ડિકાર્બોક્ઝિલેશન કરવાનું છે એટલે કે સિઓ ટુનો મોલિક્યુલ્સ તેમાંથી રિમૂવ કરવાનો છે એટલે ત્યાં આવી જશે ફક્ત સી ડબલ ઓઇચ અહીંયા જે સી ડબલ ઓઇચ ટોઈસ હતું એની બદલે ફક્ત આવી જશે સી ડબલ ઓઇચ જેની એમોનિયા સાથે રિએક્શન કરો એટલે એનએચ થ્રી છે એમાંથી એક હાઇડ્રોજન અને આ બીઆર એઝ અ એચ તરીકે છૂટું પડશે અને જે આમાં એનએચ ટુ વધે છે એ અહીંયા અટેચ થઈ જશે તો આ રીતે આપણને એમિનો એસિડ મળે છે ફિશરના મેલોનિક એસ્ટર દ્વારા તો સ્ટુડન્ટ્સ આપણે અત્યાર સુધીમાં ટોટલ સિક્સ મેથડ જોઈ ફર્સ્ટ હતી હેલો એસિડ દ્વારા એમાં શું કરવાનું હતું તો કે જે આલ્ફા હેલોજન એસિડ હોય તેની એમોનિયા સાથે રિએક્શન કરાવીએ તો આપણને એમિનો એસિડ મળે સેકન્ડ હતું ગેબ્રિયલ થેલેમાઇડ કે પોટેશિયમ થેલેમાઇડ જે છે તેની આલ્ફા ક્લોરો ઇથાઇલ એસિટેડ સાથે રિએક્શન કરાવી જે સબસ્ટન્સ મળે છે તેનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે આપણને મળે એમિનો એસિડ આ હતું ગેબ્રિયલ થેલેમાઇડ નેક્સ્ટ હતું સ્કેટર કે આલ્ડીઇડ તેની હાઇડ્રોજન સાઇનાઇડ સાથે રિએક્શન કરાવીએ તો જે સ્ટ્રકચર મળે એટલે કે આ એમિનો નાઇટ્રાઇલ અને આ એમિનો નાઇટ્રાઇડનું શું કરવાનું છે આપણે હાઇડ્રોલિસિસ એચસીએલ અને એચ વડે હાઇડ્રોલિસિસ કરવાનું છે એટલે આપણને મળે એમિનો એસિડ ફોર્થ એટલે કે આજે આપણે જોઈએ એ છે કે આલ્ડીહાઈડ અથવા તો કીટો એસિડ કીટો એસિડની એન એચ ટુ એટલે કે હાઇડ્રોક્સિલ અમાઈન સાથે રિએક્શન કરીએ એટલે જે ઓક્ઝેમ મળે તેનું પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરીએ તો એમિનો એસિડ મળે છે નેક્સ્ટ જોયું હાઇડેન્ટોઈન મેથડ બેન્ઝાલડીહાઈડ અને હાઇડેન્ટોઈનની એસેટિક એનહાઇડ્રેડની હાજરીમાં રિએક્શન કરીએ તો શું થશે એચ ટુના મોલિક્યુલ્સ એક અહીંથી રીમૂવ થશે અને તે રીમૂવ થશે એટલે અહીંયા સી ડબલ બોન્ડ સી એચ આવી જશે બરોબર નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે તેનું રિડક્શન રિડક્શન કરીએ એટલે આ જે ડબલ બોન્ડ છે એ બ્રેક થઈને બંને બાજુ હાઇડ્રોજન હાઇડ્રોજન એડ થઈ જશે એના પછી છે તેનું હાઇડ્રોલિસિસ હાઇડ્રોલિસિસ આ રીતે કરીએ તો આપણને એમિનો એસિડ મળી જાય છે અને લાસ્ટ મેથડ હતી એ હતી ફિશરનું મેલોનિક એસ્ટર કે જેની ટુ ટુ ડેસ બ્રોમાઇડ દ્વારા સોડિયમ મેલોનિક કેસ્ટર સાથે રિએક્શન કરાવીએ તો એને બીઆર રિમૂવ થાય છે જે સબ જે સબસ્ટ એટલે કે કમ્પાઉન્ડ જે મળે છે તેનું આલ્કલી વડે એટલે કે કે હોઈચ અને એને હોઈચ વડે તેનું હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને ડાયકાર્બોક્ઝિલિક એસિડ મળે છે અને આ ડાયકાર્બોક્ઝિલિક એસિડનું બ્રોમ્બિનેશન કરીએ એટલે મોનો કાર્બો સોરી બ્રોમો ડેરિવેટિવ મળે છે આ મોનો મોનોબ્રોમો ડેરીવેટિવનું આપણે ડિકાર્બોક્ઝિલેશન કરવાનું છે ડિકાર્બોક્ઝિલેશન કરીએ એટલે તેમાંથી સીઓ ટુનું મોલિક્યુલ્સ રીમૂવ થશે અને ફર્ધર જે એક લાસ્ટ સ્ટેપ છે એની અંદર આપણે કરવાનું છે એનું એમોનિયા સાથે રિએક્શન એટલે આપણને મળે આલ્ફા એમિનો એસિડ કે જેને અહીંયા જે આપણને એમિનો એસિડ મળ્યો છે એને કહેવાય આલ્ફા એમિનો આઇસોકેપ્રોઇક કેપ્રોઈક એસિડ તો સ્ટુડન્ટ્સ આ હતી જનરલ મેથડ ફોર ધ સિન્થેસિસ ઓફ એમિનો એસિડ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાની છે એમિનો એસિડની રિએક્શન્સ ત્યાં સુધી સ્ટુડન્ટ્સ વાંચો જુઓ અને રિવિઝન કરો થેન્ક યુ